વાડિયાના બામણિયા ગામમાંથી અલગ અલગ બે જગ્યાએથી 18 ચોરી કરાયેલી મોટરસાઇકલ સાથે 2 એકમોને એલસીડીએ ઝડપી પાડ્યા હતા. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એમ એસ રાણા સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી કે વાઘેલા તથા એલસીબી ટીમ દ્વારા વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બાંભણિયા ગામેથી 2 અલગ અલગ જગ્યાએથી છાપા મારી ચોરીના 18 મોટરસાઇકલ સાથે 2 ઇસમોને પકડી જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાઓમાં થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પકડાયેલ 2 આરોપીઓ તથા ચોરીના 18 મોટરસાઇકલ કિંમત રૂપિયા 5,40,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 6/2019 રોજ અમરેલી જિલ્લાના એલસીબીના ઇન્ચાર્જ ડી કે વાઘેલા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ કેસી રેવર તથા હેડ કોન્સ્ટેબલ એએમ સોલંકી તથા કોન્સ્ટેબલ ભાવિનગીરી વગેરે વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કુકાવાઓ આઉટપોસ્ટમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન પેટ્રોલિંગમાં બાંભણિયા ગામે 17:30 વાગે એ લોકો પેટ્રોલિંગમાં નીકળેલા. એ દરમિયાન સ્ટાફને એક બાતમી મળેલી કે ગામમાં રાકેશ અમરાભાઈ સોલંકી કરીને એક વ્યક્તિ છે, એ અને લાલો ઉર્ફે લાલજી નથુભાઈ ચાવડા આ બંને મળી અને વાહનોની ચોરી કરતા કરે છે અને હાલ જે મુદ્દામાલ છે વાહનો એ એમના ઘરે છે અને એ લોકો વેચવાની તજવીજ માટે નીકળેલા છે. આવી માહિતી મળતા તરત જ ત્યાંથી નજીકમાંથી 2 પંચો બોલાવી અને પંચો સાથે રાકેશ અમરાભાઈ સોલંકીને ત્યાં આગળ તપાસ કરતા એમના ઘરે જ 10 મોટરસાઇકલો મળી આવેલા અને રાકેશભાઈ પોતે મળી આવતા તેમને મોટરસાઇકલ બાબતે પૂછપરછ કરતા પોતે અને એમના મિત્ર લાલજીભાઈ બંને મળી અને અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાનું કબૂલ કરતા તુરંત જ પંચોની સાથે લાલજીભાઈને ત્યાં તપાસ કરતા લાલો ઉર્ફે લાલજીને ત્યાંથી પણ બીજા 6 મોટરસાઇકલો મળી આવેલા. કુલ 18 મોટરસાઇકલો એ લોકોના બંનેના ઘરે મળી આવતા પંચોની સાથે 18 મોટરસાઇકલની કિંમત અંદાજિત 5,40,000 રૂપિયાની ગણી અને પંચનામાની વિગતે બંનેના ઘરેથી મોટરસાઇકલો કબજે કરી અને જે મોટરસાઇકલોને 102 મુજબ સીઆરપીસી 102 મુજબ કબજે લઈ અને બંને આરોપીઓની 41 વંડી કરી અને વડિયા પોલીસ સ્ટેશન સોંપેલા છે. અને આ જે મોટરસાઇકલો જે છે ચોરી એમણે જે કરેલી છે એ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના વિસ્તાર અને ગીર સોમનાથના પ્રભાસપાટણ તથા તાલાળા વિસ્તારમાં એ વિસ્તારમાંથી ચોરી કરી અને અહીંયા આગળ વેચતા હોવાનું તપાસ દરમિયાન ખુલી આવેલું છે. એટલે એ બંને જિલ્લાઓમાં મેસેજ કરી અને એમને ગુનાઓના કામે અટક કરી અને આગળની કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરેલી છે. આ લોકોને બધા વિશેષ પૂછપરછ તપાસ કરવામાં આવે તો હજુ પણ ઘણા બધા ગુનાઓ નીકળે એમ છે. કુલ 18 મોટરસાઇકલો જે મળેલા છે એમાંથી જેના નંબર પ્લેટ નથી મળેલી એવા મોટરસાઇકલને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હીરો હોન્ડા શોરૂમે જઈ અને એનો એન્જિન ચેસિસ નંબર ઉપરથી એને માલિકના નામ મેળવી અને બાકીના મોટરસાઇકલોની પણ એ પ્રમાણે જે જગ્યાએથી ચોરી થયેલી છે ત્યાં જાણ કરવા માટેની તજવીજ કરવામાં આવી.